નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 15 પ્રકાશ, એમાં આપણે પ્રકાશ એટલે શું? પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે અને પ્રકાશનું પરાવર્તન એટલે શું એ આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ચૂક્યા, જે તમે જોયું હશે. પ્રકાશ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે. બીજું કે પ્રકાશનું પરાવર્તન એટલે કે જ્યારે સમતલ સપાટી ઉપર કે ચળકતી કે ચમકતી સપાટી ઉપર પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે આપાત થયેલું પ્રકાશનું કિરણ તેની સપાટીને અથડાય અને પાછા ફરવાની જે ઘટના છે એ ક્રિયાને આપણે પ્રકાશનું પરાવર્તન કહેતા હતા. હવે આગળ આપણે ટોપિક છે પ્રવૃત્તિની અંદર કે ભાઈ સમતલ પરિસર વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુર હોય છે તે દર્શાવો. તો પહેલું તો આભાસી અને વાસ્તવિક એટલે શું? ચતુર એટલે શું? ચતુર એટલે કે સીધું, આ ઊભું કે આડું નહીં, સીધું પ્રતિબિંબ એને ચતુર કહેવાય. અને આભાસી એટલે શું? કે જેનું પ્રતિબિંબ પડદા ઉપર જીવી શકાય ને પડદા ઉપર મેળવી શકાય ને તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. વાસ્તવિક એટલે કે જેનું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી શકાતું તો એને આપણે વાસ્તવિક પ્રતિબિંબ પણ કહીએ છીએ. જે ધોરણ 6 ની અંદર તમે ભણી ચૂક્યા છો કે પડદા ઉપર મેળવી શકાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે અને જેનું પ્રતિબિંબ પડદા ઉપર મેળવી ન શકાય તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. તો એ સાબિત કરવાનું છે કે ભાઈ સમતલ રેખા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતુર જોવા મળે છે તે દર્શાવો. તો એના માટે સાધન સામગ્રીની અંદર જોઈએ તો એક મીણબત્તી જોઈશે, એક સમતલ પરિસર જોઈશે અને એક ઊભો પડદો જોઈશે. હવે પદ્ધતિની અંદર તો કે ભાઈ સૌ પ્રથમ મિત્ર સમતલ પરિસરની આકૃતિમાં દર્શાવ્યા મુજબ અહીંયા જે આકૃતિ દર્શાવેલી છે એમ ટેબલ ઉપર એક સમતલ અરીસાને ઊભો ગોઠવવાનો છે. આ છે સમતલ અરીસો. હવે સમતલ અરીસો જે છે એ અરીસો જે આપણે સામાન્ય ભાષામાં કેવું હોય તો આપણા ઘરે જે મોઢું જોવા માટે વપરાતો જે અરીસો છે તેને આપણે સમતલ અરીસો કહીશું. સમતલ અરીસાની સામે ટેબલ ઉપર સળગતી મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવો. પ્રતિબિંબ
જોવા મળતું નથી. અરીસો છે તો એના ભાગ આગળના ભાગમાં અરીસા અને મૂલપતિ વચ્ચે જો પ્રતિબિંબ જોવા માટે એક પડદો ગોઠવી દઈશ તો ત્યાં તમને પ્રતિબિંબ જોવા મળશે નહીં, કારણ કે ત્યાં પ્રતિબિંબ કેવું જોવા મળે છે, આભાસી. આમ આપણે અંતે અવલોકન પરથી એવું નોંધી શકીએ, એવું અવલોકન તારણ કાઢી શકીએ કે ભાઈ સમતલ અરીસામાં પ્રતિબિંબ હંમેશા ચતુ એટલે કે ઊભું અને વસ્તુના પરિણામ જેવું જ હોય છે. વસ્તુના પરિણામ જેવું એટલે કે જેવડી વૃત્તિ છે એવું જ પ્રતિબિંબ સમતલ અરીસાની અંદર જોવા મળે છે. એની અંદર માપની અંદર વધારો કે ઘટાડો થતો નથી. ચતુ એટલે કે ઊભું ઉલટું પ્રતિબિંબ જોવા મળતું નથી. કોઈ પણ કિસ્સામાં પડદા ઉપર ગણપતિનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી. અહીંયા આપણે અવલોકન કર્યું કે અરીસાના પાછળના ભાગમાં પડદો રાખ્યો અને અરીસાના આગળના ભાગમાં પડદો રાખીને પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કર્યો તો ત્યાં પ્રતિબિંબ આપણને મળતું નથી. એટલે કહી શકાય કે સમતલ અરીસા વડે પડદા ઉપર પ્રતિબિંબ મેળવી શકાતું નથી. અંતે એવા નિર્ણય ઉપર આપણે આવી શકીએ કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ આભાસી ચતુ અને વસ્તુના પરિણામ જેવું હોય છે. પૂછાય કે ભાઈ સમતલ અરીસા વડે હંમેશા કેવું પ્રતિબિંબ રચતા છે, આવો એક ગુણો પ્રશ્ન પૂછાઈ શકે. તો કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી એટલે પડદા ઉપર મેળવી શકાતું નથી, ચતુ એટલે હંમેશા ઊભું જોવા મળે છે, ઊંડું જોવા મળતું નથી, અને તેમના વસ્તુના જેટલા પરિણામનું એટલે કે જેટલું માપ છે એટલા જ માપનું પ્રતિબિંબ આપણને સમતલ અરીસામાં જોવા મળે છે. દરેક વિદ્યાર્થીએ આ જે પ્રયોગ છે એ અંદર નોટની અંદર લખી અને તૈયાર કરી દેવું. હવે સમતલ અરીસાની અંદર આપણે આ ભણ્યા કે ભાઈ સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા ચતુ આભાસી અને વસ્તુના પરિણામ જેવું જ હોય છે. હવે આપણે સમતલ અરીસામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે શું સંબંધ હોય છે તે જોઈશું. એટલે કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર વચ્ચે કેટલો તફાવત જોવા મળે છે, શું માપ હોય છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો એના માટે સાધન સામગ્રીની અંદર 1.64 ખાનાવાળો ચેસબોર્ડ સમતલ અરીસો અને શાર્પનર એટલે કે સંજો શાર્પનર એટલે સંજોની જરૂર પડશે. સૌપ્રથમ એક ચેસબોર્ડ રમવા માટે ચેસબોર્ડ લો, તેની મધ્યમાં રહેલી લીટીની જાડી કરો. ધારો કે મેં આ એક ચેસ રમવા માટેનું ચેસબોર્ડ લીધેલો છે, એની આ મધ્યની જે લીટી છે એને જાડી કરેલી છે એટલે કે 32 ખાના આ બાજુ 32 ખાના પેલી બાજુ વચ્ચેની જે લીટી છે એને જાડી કરેલી છે. આ બાજુ લીટી પર સમતલ અરીસાનો ઉપયોગ ગોઠવો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ચેસબોર્ડ જે છે આટલો ભાગ છે એની જ પાછળના ભાગમાં તેના જેટલો બીજો ભાગ હશે, એની મધ્યમાં મેં જે લીટી કરેલી છે ત્યાં એક સમતલ અરીસો મૂકવાનો છે અને ગોઠવવાનો છે. હવે શાર્પનર એટલે કે જે સંચો છે ચેસબોર્ડમાં અરીસાથી ત્રીજા ક્રોસની ધાર પર ગોઠવો. ધારો કે આ જે ક્રોસમાં ચેસબોર્ડ છે એની વચ્ચેની લીટી કે જે અમે અરીસો ગોઠવ્યો છે એની જે વચ્ચેની લીટી છે ત્યાંથી કરી ધારો કે 1, 2, 3 એટલે કે અહીંયા આ ધારો કે મેં સંજો ગોઠવ્યો છે એટલે કે સંજો ગોઠવ્યો છે શાર્પનર એટલે કે સંજો. હવે તેનું પ્રતિબિંબ અરીસાની અંદરની સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. તો અરીસાની અંદરની સપાટીની અંદર તમે જોશો તો 1, 2, 3 જે છે એનું પ્રતિબિંબ તમને અરીસાની અંદર એના 1, 2, 3 એટલે અહીંયા જોવા મળશે. એટલે કે વસ્તુનું પ્રતિબિંબ અરીસાની સપાટીથી જેટલા અંદરે વસ્તુ મૂકેલી છે એટલા અંદરે અરીસાના પાછળના ભાગમાં જોવા મળે છે. જો કે વસ્તુ અરીસાની સપાટીથી અહીંયાથી આટલા મૂકેલી છે તો કેટલા અંતરે ત્રીજા ખાના અંદર પ્રતિબિંબની અંદર તમને સંજોગ
જેટલા અંતરે અહીં મૂકેલી હોય તેટલા જ અંતરે તેનું પ્રતિબિંબ સમતલ અક્ષની અંદર જોવા મળે છે. એક સામાન્ય ઉદાહરણ લઈએ તો ધારો કે આપણે આપણા ઘરની અંદર મોડ્યુલ માટેનું જે સમતલ અક્ષ છે તેની સામે તમે ઊભા રહેશો તો તમે જેટલા અંતરે ઊભા હશો ધારો કે અહીંયા સમતલ અક્ષ છે એ સમતલ અક્ષથી તમે ધારો કે અહીંયા તમે ઊભા છો તો એટલું જ પ્રતિબિંબ સમતલ અક્ષની અંદર તમને એટલા જ અંતરે જોવા મળશે. ધારો કે અહીંયા 5 મીટર નું માપ હોય તો અરીસાની અંદર અરીસાની સપાટી તમને 5 મીટર દૂર અરીસાના ભાગની અંદર પ્રાપ્ત ભાગની અંદર સમતલ અક્ષમાં તમને પ્રતિબિંબ જોવા મળે છે. તો એ જે અંતર છે એને વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર તરીકે ઓળખવામાં આવે છે. તો સમતલ અક્ષ વડે વસ્તુ જે છે એ અરીસાથી તમે જેટલા અંતરે મૂકો છો તેટલા અંતરે વસ્તુનો અરીસામાં પ્રતિબિંબ જોવા મળે છે. તો અરીસાની સપાટીથી 5 મીટર દૂર વસ્તુ મૂકશો તો અરીસાની અંદરના ભાગમાં તમને 5 મીટરના ભાગની અંદર તમને પ્રતિબિંબ જોવા મળશે. 2 મીટરની અંદર દૂર મૂકશો તો ત્યાંથી તમને 2 મીટર દૂર પ્રતિબિંબ જોવા મળે છે. તો આ આપણે નિર્ણય પણ સૂત્ર ચાલી શકીએ કે ભાઈ સમતલ અક્ષમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશા સમાન હોય છે. એટલે કે અહીંયા 5 સેન્ટીમીટર માપો તો સામે તેની વચ્ચેનું અંતર પણ કેટલું હોય છે 3 સેન્ટીમીટર હોય છે. મિત્રો ધારો કે તમને હોય સંબંધ છે અથવા પ્રશ્ન કરે કે ભાઈ કોઈ સમતલ અક્ષથી કોઈ એક વસ્તુ 3 મીટર દૂર છે તો સમતલ અક્ષની અંદર તેનું પ્રતિબિંબ સમતલ અક્ષની સપાટીથી કેટલા મીટર દૂર હશે. હવે જો એક સમતલ અક્ષ છે ધારો કે આ સમતલ અક્ષ છે એની આ સપાટી છે એનાથી અહીંયા 3 મીટર દૂર આ ધારો કે એક દડો પડેલો છે વસ્તુ તરીકે દડો લઈએ તો એનું પ્રતિબિંબ એ સમતલ અક્ષની સપાટીથી એટલે આટલેથી અંતરના ભાગમાં કેટલા મીટર દૂર હશે. તો મિત્રો તો અહીંયા સમતલ અક્ષની સપાટીથી આપણે ગણવાનું છે તો અંતરનું જે પ્રતિબિંબ હશે એ પણ 3 મીટર દૂર તમને જોવા મળશે. તો સમતલ અક્ષ અને વસ્તુ પર જે પ્રતિબિંબ છે એટલે આ જે માપ છે તે કેટલું થશે 3 મીટર થશે. કેટલું થશે 3 મીટર જે પ્રતિબિંબ અંતર તરીકે ઓળખવામાં આવે છે. પણ આનો આવો પ્રશ્ન એ રીતે પૂછે કે સમતલ અક્ષથી વસ્તુને 3 મીટર દૂર મૂકવી છે તો વસ્તુ અને પ્રતિબિંબ એ બંનેનું અંતર વચ્ચેનું અંતર કેટલું થાય પ્રશ્ન થાય ને. અહીંયાથી સમતલ અક્ષની સપાટીથી જો પ્રતિબિંબનું અંતર માપવું હોય તો જેટલું આ બાજુ વસ્તુ મૂકેલી હતી એટલું જ માપની અંદર તે અંદરની તરફ દૂર જોવા મળે છે 3 મીટર વાળો. પણ વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને વચ્ચેનું માપ કીધું છે તો મિત્રો એક તો વસ્તુ કે અરીસાની સપાટીથી કેટલા મીટર દૂર છે તો કે 3 મીટર દૂર છે અને એનું પ્રતિબિંબ અરીસાની અંદરની સપાટીમાં કેટલા મીટર દૂર છે જોવા મળશે તો કે વસ્તુના જેટલા એટલે કે 3 મીટર. તો વસ્તુ અંતર અને પ્રતિબિંબ બંને વચ્ચેનું માપ કીધું છે તો આ બંનેનું શું થશે સરવાળો કે 3 વત્તા 3 = 6 મીટર દૂર જોવા મળશે. તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને વચ્ચેનું માપ કેટલા મીટર થશે 6 મીટર. તો આ હંમેશા સમતલ અક્ષની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર તે હંમેશા સમાન જોવા મળે છે. એટલે કે તેમનો માપ જે છે તે સમતલ અક્ષથી જેટલા અંતરે વસ્તુ મૂકો એટલા અંતરે અરીસાના પાછળના ભાગમાં જોવા મળે છે. દરેક વિદ્યાર્થી આ જે બાબત છે એ નોટની